લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. આપણે ત્યાં ખેડૂતો આશા પર જીવે છે. આ એટલા માટે કહી રહી છું કેમ કે અતિવૃષ્ટિનો માર સહન કર્યા પછી, ઘણું રડ્યા પછી, ઘણો બલોપાત કર્યા પછી ખેડૂતો ફરી એકવાર ઊભા થયા છે, બેઠા થયા છે અને રવિ પાક તરફ વળ્યા છે. ખેડૂતો રવિ પાકમાં વાવેતર થતા રાયડો, જીરું, ઘઉં, એરંડા સહિતના પાકોનું વાવેતર કરવા તરફ વળ્યા છે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવની ખેડ, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી જીરું, એરંડા, રાયડો સહિતના પાકના વાવેતરનો પ્રારંભ કર્યો. પણ હાલ આ પાક માટે બહુ જ જરૂરિયાત છે ડીએપી ખાતરની. સમયસર ડીએપી ખાતર મળે એ મુશ્કેલ બની ગયું છે. ખેડૂતો ખરીદ વેચાણ સંઘમાં ડીએપી ખાતર લેવા જાય તો પૂરતો જથ્થો ત્યાં નથી અને એના અભાવે ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. એટલું જ નહીં, ખાતર મેળવવા માટે ધરમના ધક્કા પણ ખાઈ રહ્યા છે. સમયસર પાકને ખાતર ન મળે તો પાક ઉત્પાદન પર બહુ જ મોટી અસર થવાની ભીતિ છે. એના કારણે ખેડૂતોની હાલત અત્યારે દયનીય છે, કફોડી છે. ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતોને રોજે રોજ ખાતરના ડેપો પર ખાતરની પૂછપરછ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. હવે અમરેલીમાં પણ શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોને કરવાનું છે અને ખેડૂતો પાસે ડીએપી ખાતર નથી. દરેક કપરી પરિસ્થિતિનો માર ખાતા ખેડૂતો માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને પત્ર લખ્યું છે. પ્રતાપ દુધાતે કહ્યું છે કે અમરેલીને રાહત પેકેજ તો નથી આપ્યું, પણ ડીએપી ખાતર તો પૂરું પાડો. સાંભળીએ પ્રતાપ દુધાત શું કહી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી, આપને એક વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે. અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન. જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો. ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત માં પીરસનારી મોસાળે જમણવાર, જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયાદ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની, ધન્યવાદ. દરેક કપરી પરિસ્થિતિનો સામનો કર્યા પછી ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે. વરસાદ અને માવઠાએ જે પાકને નુકસાન પહોંચાડ્યું છે, નુકસાનને પહોંચી વળવા ફરી એકવાર એને બેઠા થઈને ફરી એકવાર આશા અપેક્ષાઓ સાથે પાકનું વાવેતર શરૂ કર્યું છે. પણ એ વાવેતર માટે જે જરૂરી છે ડીએપી ખાતર, એની અછત છે અને એની અછતને કારણે તમે દ્રશ્યોમાં પણ જોઈ લાંબી લાઈનો ખેડૂતોની લાગી છે અને એક એક થેલી ખાતર છે એ મળી રહ્યું છે બે લોકો વચ્ચે, એવા પણ સમાચારો સામે આવ્યા છે. ક્યાંક ખાતર નથી પણ મળી રહ્યું અને એને લઈને કોંગ્રેસના નેતાઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે અમરેલીને તમે સહાય નથી આપી, પણ હવે અમરેલીના ખેડૂતો છે એને તમે રાહત પેકેજ ન આપ્યું તો કંઈ નહીં, પણ ખાતર આપો. અપેક્ષા એ જ રહેવાની છે કે ન માત્ર અમરેલી પણ રાજ્યના જે પણ ખૂણામાં ખાતરની અછત છે સરકાર ત્યાં ખાતર પહોંચતું કરે. તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.